વેલકમ ટુ મોમ એન્ડ ડોટર કુક્સ. આજે આપણે બનાવીશું ધાબા સ્ટાઇલ ભીંડી મસાલા. તમે ઘરનું એકનું એક ભીંડાનું શાક ખાઈને કંટાળી ગયા હશો, તો આ ધાબા સ્ટાઇલ ભીંડાનું શાક એકવાર બનાવીને જરૂરથી ખાજો. તો આપણે હવે બનાવીશું ભીંડી મસાલા. એમના માટે મેં ભીંડાને ઉપર અને નીચેનો ભાગ કાપીને આવી રીતે વચ્ચેથી ચીરા લગાડીને તૈયાર કરી લીધા છે. અને આ મેં 200 ગ્રામ ભીંડા લીધા છે. હવે આપણે એક પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ મૂકીશું અને મેં ભીંડાને અડધા અડધા કરીને 2 ભાગમાં તળી લીધા છે. ભીંડાને આપણે થોડી થોડી અડે ચમચાથી ફેરવતા રહેશું, એટલે ચારે તરફથી એ બરાબર તળાઈ જશે અને ચડી જશે. થોડી થોડી આ રીતના ફેરવવાથી ભીંડો સરસ તળાઈ જશે અને આને લગભગ 4-5 મિનિટ લાગશે ચડતા. અને થોડું મીઠું પણ નાખી દીધું છે, એટલે એમાં સરસ એક મીઠાનો ટેસ્ટ પણ આવી જશે. મેં આવી રીતના 2 બેચમાં તળી લીધા છે. તળાઈ જાય એટલે આપણે ભીંડાને એક ડીશમાં કાઢી લેશું. હવે મેં એક મીડિયમ કાંદો લીધો છે અને 7-8 કળી લસણ લઈને એને મિક્સરમાં અધકચરી વાટી નાખ્યા છે. હવે એક ટામેટું લીધું છે, એમાં પણ મેં 2 મરચી ગ્રીન અને થોડો આદુનો ટુકડો લઈને એને પેસ્ટ કરી નાખી છે. એ પણ આપણે તૈયાર કરી લીધું છે. હવે આપણે એક પેસ્ટ બનાવીશું. એના માટે મેં 2 ચમચી પાણી લીધું છે. એમાં આપણે 1/2 ચમચી હળદર નાખીશું, 1 ચમચી કશ્મીરી લાલ મરચું નાખીશું, 1 ચમચી ધાણાજીરું પાવડર નાખીશું, 1/4 ચમચી ગરમ મસાલો નાખીશું અને 1 ચમચી ચણાનો લોટ નાખીશું. અને આપણે એને સારી રીતે મિક્સ કરી લેશું અને એક પેસ્ટ તૈયાર કરીશું. હવે આપણે એ જ પેનમાં 3 ટેબલ સ્પૂન તેલ લેશું. એમાં આપણે 1 ચમચી જીરું નાખી દઈશું. જીરું સંતળાઈ જાય એટલે 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો નાખીશું અને હિંગ નાખીને આપણે જે કાંદા વાટીને રાખ્યા હતા એ નાખી દઈશું. કાંદાને સારી રીતે આપણે તેલમાં સાંતળી લેશું. કાંદા હવે આપણા સંતળાઈ ગયા છે સારી રીતે. અત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. હવે આપણે જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી એ નાખી દઈશું. એને પણ આપણે સારી રીતે તેલમાં સાંતળી લેશું અને આપણો બધો અંદર જે મસાલા નાખ્યા તે બધા સરસ સંતળાઈ ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે આમાં જે ટામેટા વાટીને રાખ્યા હતા એ એડ કરી દઈશું. એને પણ આપણે હવે એમાં સારી રીતે મિક્સ કરી લેશું અને એમાંથી પણ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને 2-3 મિનિટ સુધી સાંતળી લેશું. અને એમાં આપણે થોડું મીઠું નાખી દઈશું એટલે આપણા ટામેટા જલ્દીથી ચડી જશે. હવે તમે જોઈ શકો છો આમાં પણ હવે તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે આમાં દહીં નાખવાનું છે. મેં 3 ચમચી દહીં લીધું છે, 1/2 ચમચી પણ એમાં મિક્સ કરી દઈશું. દહીં બહુ ખાટું નથી લેવાનું. દહીં નાખવાથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અત્યારે આપણે ગેસ એકદમ ધીમો કરી દેવાનો છે દહીં નાખતી વખતે અને એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે, એટલે આપણું દહીં ફાટે નહીં અને એને એક સરસ ગ્રેવી તૈયાર થઈ જાય. હવે આપણે એને ઢાંકીને 2-3 મિનિટ માટે ઉકળવા દઈશું.
હવે ચેક કરી લેશું કે આપણી ગ્રેવી સરસ થઈ ગઈ છે, ઉકળી ગઈ છે અને એમાંથી પણ તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે જે ભીંડા ફ્રાય કરીને રાખ્યા હતા એ પણ એમાં આપણે એડ કરી દઈશું. એને પણ આપણે ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લેશું. અને જો કદાચ ભીંડામાં થોડીક પણ કચાશ બાકી રહી ગઈ હશે તો અત્યારે એ એમાં બરાબર ચડી જશે. ઢાંકીને 2 મિનિટ થવા દેશું. 2 મિનિટ પછી આપણે જોઈ શકો છો એમાંથી તેલ ઉપર આવી ગયું છે અને ગ્રેવી સરસ પાકી ગઈ છે. તો તૈયાર છે આપણા ભીંડી મસાલા ઢાબા સ્ટાઈલ, અને આપણે એને કોથમીર નાખીને સર્વ કરીશું. આ શાક બહુ જ સરસ લાગે છે. જો તમે ઘરનું એકનું એક શાક ખાઈને કંટાળી ગયો તો આ ચોક્કસ એકવાર ટ્રાય કરજો, તમને બહુ જ ગમશે અને ભાવશે, નાના મોટા સૌને પસંદ આવશે. તો તૈયાર છે અમારી ઢાબા સ્ટાઇલ ભીંડી મસાલા. તમને અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય, થેન્ક યુ.